नमस्कार, आपनी साथे हूं छु बिनोल। शुरुआत करिए समाचार नी। सौप्रथम बात करिए राजकोट नी। राजकोट खाते राधे कृष्ण सोसायटी में भूमाफिया करेली हत्यानी तपास सीआईडी ने सौंपवामां आवी छे। हाल जे रीते विगतो मळी रही छे तेनुसार आ तपास सीआईडी ने सौंपवामां आवी। भूमाफियाओं करी हती अभिनेश नी हत्या। गृह राज्यमंत्री हर्ष संघवी द्वारा समग्र मामले तपास सीआईडी ने सौंपवामां आवी छे, जेने पगले सीआईडी ना अधिकारीओ राजकोट पहोंचे हता। अधिकारियों द्वारा राधे कृष्ण सोसायटी रहीशों निवेदन नोंधवामां आवशे। उल्लेखनीय छे के मकान खाली करवा भूमाफियाओं द्वारा राधे कृष्ण सोसायटी रहीशों ने हैरान करवामां आवता हता, जेमां थोड़ा दिवस अगाउ भूमाफिया द्वारा रहीशों पर पत्थरमारो करायो, जेमां रहीश अभिनेश धुलेसिया गंभीर रीते घायल थया हता, तेनुं सारवार दरमियान मौत पण थयुं छे। हवे आ मुद्दानी तपास सीआईडी ने सौंपवामां आवी छे। छेल्ला घणा वर्षोथी अहीं राधे कृष्ण सोसायटीमां रहेता लोको के जेमने मकान खाली करवा माटे भूमाफियाओ द्वारा दबाण करवामां आवी रह्युं छे, तेओने हैरान करवामां आवी रह्या छे। अने थोड़ा समय अगाउ ज तेमनी पर पत्थरमारो पण करवामां आव्यो हतो, अने त्यारबाद फरियाद उठी हती। रहीशोनुं स्पष्ट कहेवुं छे कि अनेक वार रजूआतो करी हती, तेम छतां तंत्र कोई पगलां नहोतुं भरतुं, पोलीस तंत्र कोई कामगीरी नहोती करती। संवाददाता ध्रुव जोड़ाई चुक्या छे। ध्रुव, जे रीते कही शकाय के राधेकृष्ण सोसायटीनी अंदर जे बवाल थई हती, जे एक व्यक्तिनुं मौत निपजी हतुं, हवे आ मुद्दानी तपास सीआईडी ने सौंपाई। ચોક્કસથી વાત કરીએ તો રાધાકૃષ્ણ સોસાયટીમાં જે ભૂમાફિયાનો જે ત્રાસ હતો અને એ ત્રાસના કારણે એક વ્યક્તિ ભોગ પણ બન્યો હતો, અવિનાશ ધુલેસિયા નામનો જે વ્યક્તિ છે તે ક્યાંક ને ક્યાંક આમાં ભોગ બન્યો હતો। આને જ લઈને ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું હતું અને એક જાણકારી આપી હતી કે સમગ્ર મામલે સીઆઈડી ક્યાંક ને ક્યાંક તપાસ કરશે। હાલ સીઆઈડી ની જે ટીમ છે તે રાજકોટ પહોંચી છે। એક મોટા સમાચાર છે, ભૂમાફિયાનો જે ત્રાસ છે એને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગાંધીનગરની જે સીઆઈડી ની જે ટીમ છે તે રાજકોટ પહોંચી છે, ક્યાંક ને ક્યાંક તે તપાસ કરશે, રાધાકૃષ્ણ સોસાયટીના રહીશોને પૂછશે, તેમનું નિવેદન લેશે, કઈ રીતે આ ભૂમાફિયાઓ તેમના ઉપર તપાસ જે કહી શકાય ત્રાસ ગુજારતા હતા, એક પોલીસ ની શું ભૂમિકા હતી, પોલીસ કઈ રીતે ભૂમાફિયાઓ સાથે ક્યાંક ને ક્યાંક સામેલ હતી, આ પણ પ્રકારની એક વાત છે તે સામે આવી છે। તેની સમગ્ર જે તપાસ છે તે ક્યાંક ને ક્યાંક થવાની છે। કહી શકાય કે સીઆઈડી ના જે ઉચ્ચ અધિકારીઓ છે તે રાજકોટ પહોંચી ચુક્યા છે અને રાધાકૃષ્ણ સોસાયટી જવાના છે અને જે સમગ્ર જે ઘટના બની હતી તેનું જે વિગત છે તે લેશે, કારણ કે આ જે ઘટના છે તે બહુ પહેલા એટલે કે 3-4 વર્ષ પહેલાની ઘટના છે અને એ ઘટના બાદ ક્યાંક ને ક્યાંક અવિનાશ ધુલેસિયા નામનો જે વ્યક્તિ છે કે જે પોતે વેપારી છે તે આનો જે ભોગ છે તે બન્યો હતો અને આજે કહી શકાય કે હાલ સીઆઈડી ની જે ટીમ છે તે પહોંચી છે। અવિનાશ ધુલેસિયાના પુત્રએ પણ ક્યાંક ને ક્યાંક મીડિયા સમક્ષ આવીને માંગ કરી હતી કે વહેલી તકે તેમને ન્યાય મળે તે પ્રકારનું સરકાર અને જે તંત્ર છે તે કામગીરી કરે। જી ધ્રુવ, જે રીતે કહી શકાય તંત્ર કામગીરી કરે, તંત્ર કામગીરી કરી રહ્યું છે। સમગ્ર વિગતો આપવા બદલ આભાર।